पत्रकार मित्रों स्वागत छे। आजे जे कई समाचार आपने मळ्या छे ए खरेखर खूबज दुखद समाचार छे, स्वीकारी न शकाय एवा दुखद समाचार छे। एटले सौथी पहला हूँ विसावदरनी तमाम जनता के जेमणे आम आदमी पार्टी ने पोतानो मत आपी अने विश्वास मूक्यो छे એવી વિસાવદરની તમામ જનતા અને વિસાવદરના અમારા તમામ કાર્યકર્તાઓની માફી માગું છું કે એક ઈચ્છી ન શકાય એવી અનિચ્છનીય ઘટના બની છે, તો વિસાવદરની જનતા અમને માફ કરે અને અમે વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને જે કાંઈ પ્રેમ આપ્યો છે એ પ્રેમ સાથે ફરીથી ઊભા રહીશું, તાકાતથી લડીશું, સંઘર્ષને અમે એળે નહીં જવા દઈએ એવી ખાતરી આપું છું, વિશ્વાસ આપું છું। જે રીતે ગુજરાતમાં ભાજપને 156 સીટો મળ્યા પછી પણ હજુ એમને સારા કામ કરવાની કોઈ બુદ્ધિ સૂજતી નથી, પરંતુ કેવી રીતે વિપક્ષને તોડી પાડવો, કેવી રીતે ગુજરાતમાં એકતરફી તાનાશાહી થઈ જાય એના હથકંડાઓ અપનાવે છે અને આ હથકંડામાં ભૂપતભાઈ જેવા વ્યક્તિઓ સામેલ થઈ અને આખરે જનતાનું નુકસાન કરી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી તરફથી અમે સંકલ્પબદ્ધ છીએ કે આ લડાઈ અમે છોડવાના નથી। ગુજરાતમાં ભૂતકાળમાં ભાજપે કોંગ્રેસના હાલમાં આમ આદમી પાર્ટીના અનેક લોકોને ડરાવીને, ધમકાવીને, લલચાવીને, ફોસલાવીને કે કંઈ પણ કરીને પાર્ટી બદલો કરાવી પક્ષ પલટો કરાવ્યો છે, પણ આજે મારે એમ કહેવું છે કે ગુજરાત ભાજપમાં રહેલા કોઈ પણ નેતાના મૂછે લીંબુ લટકતા હોય કે ગુજરાત ભાજપના કોઈ પણ નેતાના માયનો લાલ હોય કોઈ, તો આ ગોપાલભાઈ ઇટાલિયાને ડરાવી કે ધમકાવી બતાવે કે લલચાવી બતાવે, અમે અહીંયા છીએ, આમ આદમી પાર્ટી છે, અરવિંદ કેજરીવાલ છે। તમે લલ્લુ પંજુને લટકાવી ભટકાવીને લઈ જઈ શકશો, પણ તમે અરવિંદ કેજરીવાલના ઓરિજિનલ સૈનિકો છે ત્યાં સુધી આમ આદમી પાર્ટીને ખતમ નહીં કરી શકો। નકલી ટોલનાકાઓ, ઝેરી દારૂ, લઠ્ઠાકાંડ, પેપર ફૂટવા, નકલી DYSP, નકલી PA, આટલું બધું નકલી થઈ રહ્યું છે, એ દિશામાં સારું કામ કરવા માટે ભાજપની પાસે સમય નથી, પણ વિપક્ષ કેવી રીતે ખતમ કરવો એ માટે સતત પ્રયત્નશીલ રહે છે। ત્યારે ફરીવાર એટલું જ કહેવાનું કે ભાજપવાળાની મૂછે લીંબુ લટકતા હોય તો ગોપાલભાઈ ઇટાલિયાને ડરાવી ધમકાવી બતાવે તો હું માનીશ કે તમારામાં દમ છે, તમારામાં તાકાત છે, બાકી સત્તાની પાછળ છુપાયેલા કાયર લોકો જે કંઈ કૃત્ય કરી રહ્યા છે એનો અમે મજબૂત જવાબ આપીશું। આ મેદાન છોડીને અમે ક્યાંય જવાના નથી, આમ આદમી પાર્ટી ક્યાંય જવાની નથી, નાની મોટી સમસ્યાઓ આવી જે કંઈ પણ આવે છે એને પાર કરીને પણ અમે લક્ષ્ય સુધી જરૂર પહોંચવાના પ્રયત્નો કરવાના છીએ, એ બસ એટલું જ। કોઈ પ્રશ્ન હોય તો કહી શકો, મરદ માણસ હોત તો સંઘર્ષના મેદાનમાં ઊભા હોત, લલ્લુ પંજુ હશે તો સંઘર્ષ છોડીને ભાગી જશે, જે મરદ છે એ અહીંયા છે, જેનામાં મરદાનગી નથી એ મેદાન છોડીને ભાગી જાય છે। અમે અહીંયા ઊભા છીએ અને હું વારંવાર કહું છું કે ભાજપવાળાની મૂછે લીંબુ લટકતા હોય, ભાજપમાં કોઈ માયનો લાલ હોય તો આ ગોપાલભાઈ ઇટાલિયાને ડરાવી ધમકાવી બતાવે તો હું માનીશ કે ભાજપમાં પાણી છે। જ્યારે ટિકિટ આપી હશે ત્યારે એમ લાગ્યું હશે કે ના, આ માણસ સંઘર્ષ કરશે, કેમકે માણસને માપવાનું કે ચાખવાનું મશીન નથી કે કોઈ એવી પદ્ધતિ નથી, જ્યારે આપી હશે ત્યારે વિચાર્યું હશે, પણ પાછળથી કોઈ માણસ ફૂટેલ નીકળશે, ગદ્દાર નીકળશે, એ માપવાનું મશીન નથી એટલે ભૂલ થઈ જાય, સ્વાભાવિક છે। પણ હજુ અમે બધા અમારી હજારો લાખો કાર્યકર્તાઓની ફોજ આજે પણ ગુજરાતમાં હયાત છે અને આ સંઘર્ષના મેદાનમાં અમે અડીખમ છાતી કાઢીને ઊભા છીએ, લડીશું અને જીતીશું।